દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અબતક ચેનલ પર આપણે અનેકવિધ વિષયો વિશે ચર્ચાઓ કરતા હોઈએ છીએ અને તેના વિશે ડીપમાં વિગતો મેળવતા હોઈએ છીએ. ત્યારે આજનો આપણો વિષય એટલે કે પ્રીમેચ્યોર ડિલિવરી. જી હા દોસ્તો, આજના સમયમાં પ્રીમેચ્યોર ડિલિવરીને લગતા કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. તો આ પ્રીમેચ્યોર ડિલિવરી થવાના કારણો શું છે અને એને કઈ રીતે રોકવી, તેના માટે આજે આપણે રાજકોટના ટોપમોસ્ટ ગાયનેકોલોજીસ્ટની મુલાકાત લેવાના છીએ. તો ચલો આપણે તેમની મુલાકાતે જઈએ અને જાણીએ કે પ્રીમેચ્યોર ડિલિવરીને કઈ રીતે અટકાવવી અને પ્રીમેચ્યોર ડિલિવરીના કારણો શું છે. ડૉક્ટર નીતા ઠક્કર, આગમન હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું 20-25 વર્ષ થયા. ખાસ તો પ્રીમેચ્યોર ડિલિવરીની આપણે વાત કરીએ તો આજના યુગમાં પ્રીમેચ્યોર ડિલિવરીના કેસીસ વધતા જાય છે, તો એનું કારણ શું છે પ્રીમેચ્યોર ડિલિવરી થવાનું? પ્રીમેચ્યોર ડિલિવરી એટલે સામાન્ય રીતે 20 અઠવાડિયા પછીથી 35 અઠવાડિયા સુધીમાં થતી ડિલિવરીને પ્રીમેચ્યોર કહેવામાં આવે છે. હવે એના ખૂબ બધા કારણ છે. અમુક કારણો માને લગતા હોય છે, અમુક કારણો બાળકને લગતા હોય છે. ખાસ કરીને આપણા દેશમાં ન્યુટ્રિશનલ એટલે વિટામિનની ડેફિશિયન્સીથી પ્રીમેચ્યોર રેટ ઘણો વધતો હોય છે. આ ઉપરાંત કોઈ પણ જાતના ચેપ લાગે અથવા ગર્ભાશયમાં જન્મજાત ખામી હોય અથવા જેને ડબલ ગર્ભાશય હોય અથવા 2-3 બાળક અંદર હોય પેટમાં, એટલે આપણે કહીએ કે મલ્ટિપલ ટ્વીન કે ટ્રિપ્લેટ પ્રેગ્નન્સી હોય, અથવા નીચે કોઈ પણ ચેપ લાગતો હોય, અથવા મેલીનું કોઈ કારણ હોય, માં ડાયાબિટીક હોય, બ્લડ પ્રેશર હોય, આવા ઘણા બધા કારણને કારણે અધૂરા મહિને બાળકનો જન્મ થવાની સંભાવના હોય છે. આપણા અત્યારના યુગમાં જોઈએ તો વધારે દોડાદોડી, ફિમેલને બધી જવાબદારી હોય છે, ઘરની, ઓફિસ, ધંધો, જે પણ કરતા હોય, એટલે સ્ટ્રેસ લેવલ વધારે હોવાને કારણે પણ અધૂરા મહિને પૂરતું કાળજી ન લેવાને કારણે અધૂરા મહિને થવાની સંભાવના હોય છે. કોઈક વખત કોઈક તારીખ જોઈતી હોય કે ના ભાઈ, અમારે આ ટાઈમે ડિલિવરી કરવી છે, ભલે અધૂરા મહિને હોય, ઘણી બધી વાર સમજણ આપવા પછી પણ કોઈક પેશન્ટને એવું પણ કારણ હોય છે. આપણા દેશમાં સ્મોકિંગ, ડ્રિંક્સ એવું બધું બહુ પ્રચલિત નથી, એટલે એ કારણ એટલું બધું કહી શકાતું નથી. હવે આ બધા કારણો એવા છે કે આપણે જો નિયમિત પ્રસૂતા એટલે માતા આપણી પાસે આવે અને જો આપણે ધ્યાન રાખીએ બરાબર, તો આ બધા કારણોમાંથી મોટાભાગના કારણો આપણે નિવારી શકીએ છીએ. અધૂરા મહિને ડિલિવરી થવાને કારણે માની તકલીફ તો એટલી બધી વધતી નથી હોતી, પરંતુ સૌથી વધારે તકલીફ આવનાર બાળકને થતી હોય છે. એટલા માટે કે જો અધૂરા મહિને બાળક જન્મે તો એનો પહેલેથી જ સર્વાઈવલ એટલે જન્મ પછી એનો જીવવાનો દર પણ સારો એવો ઓછો થઈ જાય. વજન ઓછા હોવાને કારણે એ જ્યારે મોટું થાય, ધારો કે જીવી જાય, તો એને ડેવલપમેન્ટ એટલે વિકાસને લગતી ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકતી હોય છે. મંદબુદ્ધિનું બાળક થઈ શકતું હોય છે. આ ઉપરાંત એને વારે વારે ચેપ લાગવાનો ભય રહેતો હોય છે. બાળકને પોષણ પણ બરાબર ન મળી શકે, આવા ઘણા બધા તકલીફો બાળકને થઈ શકે. આ ઉપરાંત બાળકને ચશ્માના નંબર અથવા વિઝન પણ ઓછું આવી શકે, અને જે અધૂરા મહિનાનું બાળક હોય એ વારે વારે ઇમ્યુનિટી એની ઓછા હોવાને કારણે પણ બીમાર પડતું રહેતું હોય છે. એટલે માની બે જવાબદારી હોય છે પોતાની, એક પોતાનું ખૂબ ધ્યાન રાખવું અને આવનાર બાળક જે પોતાના ઘરમાં અને સમાજ માટે એક નવું જન્મ આપવાની વાત છે કે આપણે એક જન્મ આપીએ છીએ નવો, તો એ બાળકની આપણા પોતાની જવાબદારી અને આપણી જવાબદારી સમાજ પ્રત્યે પણ હોય છે. એટલે અધૂરા મહિનાનું બાળક આવે અથવા પ્રીમેચ્યોર ડિલિવરી ન આવે એ ખૂબ ધ્યાન રાખવા જેવી વાત છે. હવે એક વખત ધારો કે એમ છતાં બધું ધ્યાન રાખ્યું અને પ્રીમેચ્યોર ડિલિવરી થઈ, તો તુરંત જ બચ્ચાના ડૉક્ટરનો અભિપ્રાય લઈ અને એને જે જરૂરી સારવાર હોય એ સમયસર આપવી જરૂરી છે. એની બિલકુલ કાળજી, એનું ન્યુટ્રિશનલ એટલે પોષણ, એનો માનસિક વિકાસ, એનો શારીરિક વિકાસ, એને આગળ જતાં કંઈ તકલીફ થાય એમ છે કે નહીં, આ બધા જ પરિબળો એક વખત જોવા જોઈએ. હવે માને ઘણીવાર શું હોય છે કે આપણા સમાજમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં એવું હોય છે કે હવે આ ડિલિવરી તો બહુ કુદરતી વસ્તુ છે, એમાં ડૉક્ટરને બતાવવાનું હોતું નથી. એટલે ઘણા કેસીસ એવા હોય છે કે જે ઓવરલુક એટલે ધ્યાન ન રહે
અને એના કારણે પણ અધૂરા મહિના એ ડિલિવરી થઈ જતી હોય છે. એટલે બહેનો, મારી એક તમને વિનંતી કે જે કયોય કે એક સમજણ આપવાની વાત છે કે ડૉક્ટરનો સમયસર જ્યારે ડૉક્ટર કહે કે આ ટાઈમે આવવું જરૂરી છે ત્યારે બતાવવું જરૂરી છે. રૂટીન ચેકઅપ, એના બ્લડના તપાસ, બેનને ડાયાબિટીસ છે કે નહીં, બ્લડ પ્રેશર છે કે નહીં, કોઈ હૃદયની બીમારી છે કે નહીં, ગર્ભાશયમાં ડબલ ગર્ભાશય કેવું છે, ડબલ બાળક છે કે નહીં, આ બધી જ વસ્તુ આપણે સમયસર ખબર પડે છે. અને સમયસર એને કારણે એને અધૂરા મહિને ડિલિવરી ન થઈ જાય એના બધા જ પગલાઓ આપણે લઈ શકતા હોઈએ છીએ. જે માતા તંદુરસ્ત છે પણ એમ છતાં એને અધૂરા મહિને દુખાવો ઉપડ્યો અથવા કોઈ પણ પ્રસૂતિને લગતા ચિહ્નો દેખાણા, તો તુરંત જ ડૉક્ટરની પાસે જઈ એની જો યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો આપણે પ્રીટર્મ ડિલિવરી એટલે અધૂરા મહિનાની ડિલિવરી રોકી પણ શકીએ છીએ. એટલે બહેનો, જો તમને જેવી પ્રસૂતિ પૂર્વે પણ આની માટે તપાસ કરવી જરૂરી હોય છે કે ડબલ ગર્ભાશય છે કે નહીં, મુખમાં કંઈ વાંધો છે કે નહીં, મુખ નબળું છે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોઈ પણ બીમારી છે કે નહીં, એટલે જો આ બધી જ વસ્તુનો સમયસર કાળજી લેવામાં આવે તો આપણે અધૂરા મહિનાની ડિલિવરી રોકી શકીએ છીએ. એને લગતી જે પણ તકલીફ થાય છે એ પણ રોકી શકીએ છીએ. દર વખતે 1 મિલિયન જેટલા પ્રીટર્મ ડિલિવરીઓ અત્યારે થઈ રહી છે. એટલે તમે સમજી શકો છો કે અધૂરા મહિને જન્મવાનો બાળકનો રેશિયો ઘણો બધો મોટો છે. અને એના મેઇન કારણમાં ક્યારેક નીચે પાણી દસિયાનું પહેલાં પડી જવું, દુખાવો થવો, અત્યારે લોકો IVF એટલે ઇન્ફર્ટિલિટીનો રેશિયો પણ વધ્યો છે, એને કારણે 2 થી 3 બાળકો પણ ઘણીવાર આવતા હોય છે, એટલે મલ્ટિપલ પ્રેગ્નન્સી, આ બધા જ કારણો એવા છે કે આપણે સમયસર એને જાણી શકીએ છીએ. અને અધૂરા મહિને જે પણ બાળક હોય એની સમયસર યોગ્ય ટાઈમે યોગ્ય ડૉક્ટર દ્વારા જો સારવાર કરવામાં આવે તો એ બાળકને નુકસાન આપણે અટકાવી શકીએ. IVF સામાન્ય રીતે જે બહેનોને નેચરલ કન્સેપ્શન ન થતું એના માટે થતું હોય છે, એટલે ઉંમર મોટી હોય, ગર્ભાશયમાં તકલીફ હોય, એવા બધા કારણોને, એવા કારણોને લઈને જે IVF કરાવતા હોય એમાં ચાન્સીસ વધે છે પ્રીમેચ્યોરના, કારણ કે 2 થી વધારે બાળક થવાની સંભાવના થોડી વધારે હોય છે એમાં. અને ખાસ કરીને હાઈ રિસ્ક પેશન્ટ હોય એટલે મોટી ઉંમર હોય, મુખ નબળું હોય અને ગર્ભાશયની થેલીમાં ખામી હોય, એટલે રિસ્ક રેશિયો વધારે છે. એટલે ઈ પણ ગવર્મેન્ટની બહુ સારી સ્કીમ છે. ચિરંજીવી યોજનામાં પ્રસૂતા જે નોમિનેટેડ સેન્ટર છે ત્યાં પ્રાઇવેટમાં જઈને મફત સારવાર કરાવી શકે છે ડિલિવરી સુધીની. એટલે એને કારણે લોકોને થોડી અવેરનેસ કે ના, આપણે સારી સારવાર પ્રાઇવેટમાં પણ લઈ શકીએ છીએ, એની સામે એને પૈસા પણ દેવા પડતા નથી. એટલે આ હાઈ રિસ્ક પેશન્ટ, ખાસ મેં જે વાત કરી કે જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, સોજા ચડી જતા હોય, ખાસ ન્યુટ્રિશનલ જે આપણા દેશમાં બહુ વધારે રેશિયો છે, એ બધી બહેનો મફતમાં સારવાર લઈ શકે છે, ગવર્મેન્ટની યોજનાનો લાભ લઈ શકે છે. અને ખાસ તો હજી એના પછી પણ ધારો કે અધૂરા મહિને ડિલિવરી થઈ તો બાળ સખા યોજના હેઠળ એ લોકો 7 દિવસ સુધી જે ગવર્મેન્ટ નોમિનેટેડ સેન્ટર્સ છે પ્રાઇવેટમાં જેની પાસે આ સ્કીમ છે એ લોકો ત્યાં સારવાર પણ ફ્રી લઈ શકે છે. જેને કારણે આપણે જે વાત કરી કે આગળ જતાં બચ્ચાને ન્યુટ્રિશનલ બિહેવિયર, આંખનો પ્રોબ્લેમ અથવા વિકાસ ન થાય, મનબુદ્ધિના બાળક, એ આપણે મહદઅંશે નિવારી શકીએ છીએ. ઘણા બધા વધારે હોય છે એટલે આવા કેસમાં ગર્ભાશયનું મુખ નબળું હોવાના વધારે ચાન્સ હોય છે. એટલે આપણે એ મુખ પર 3.5 થી 4 મહિને ટાંકો લઈ અને અધૂરા મહિનાની ડિલિવરી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એટલે પહેલી વાર જો પ્રીમેચ્યોર થઈ તો બીજી વાર કયા કારણસર પ્રીમેચ્યોર ડિલિવરી થઈ એ બધું જ સમયસર તપાસ કરીને આપણે પ્રીમેચ્યોર ડિલિવરી નિવારી શકીએ છીએ. નીલા મોહિલે, ખાસો પ્રીમેચ્યોર ડિલિવરીને લઈને જે પ્રશ્ન ઉદ્ભવે છે તો તેનું કારણ શું છે? પ્રીમેચ્યોર ડિલિવરી થવાના કારણો ઘણા હોઈ શકે. કેટલીક વાર ઘણા કેસીસમાં તો આપણને કારણ ખબર નથી પડતી. કેટલીક વાર બાળક એને માટે રિસ્પોન્સિબલ હોય, કેટલીક વાર માતામાં એવી કોઈ કન્ડિશન્સ હોય કે જેને ડિલિવરી પ્રીમેચ્યોરલી થઈ જાય,
અથવા કેટલીક વાર બંનેના કારણોને લીધે પણ એવું થતું હોય છે. તો પ્રીમેચ્યોર ડિલિવરી છે કયા મંથ થી લઈને કયા મંથ સુધી રહે છે? માતા ગર્ભ ધારણ કરે ત્યારના કેટલા મંથ થી પ્રીમેચ્યોર ડિલિવરીની પોસિબિલિટી હોય છે? સંભાવના સાધારણ રીતે ગર્ભાવસ્થા 40 અઠવાડિયાને આપણે ગણતા હોઈએ, એટલે 37 અઠવાડિયા પહેલા જો ડિલિવરી થાય તો એ પ્રીમેચ્યોર ડિલિવરી કહેવાય. આપણે જોતા હોય આપણી આજુબાજુ ઘણી બધી સ્ત્રીઓ હોય છે, તેમને વ્યસન હોય છે, તો વ્યસન એ પ્રીમેચ્યોર ડિલિવરી માટેનું કોઈ કારણ હોય શકે? હા, એ રિસ્પોન્સિબલ હોઈ શકે. બહેનોને જો સ્મોકિંગની કે આલ્કોહોલની વ્યસન હોય તો એમાં પ્રીમેચ્યોર ડિલિવરી થવાની શક્યતા ખરી. મેડમ, અત્યારના આપણે વાત કરીએ તો ત્યાંના લોકોમાં એક ગાંડ પણ એક ક્રેઝ કહી શકે એવો એક ક્રેઝ છે કે તેમનો જન્મદિવસ હોય ત્યારે જ તેમના બેબીનું બોર્ન થાય, એમાં પ્રીમેચ્યોર ડિલિવરી થવાની શક્યતા બહુ નથી રહેતી. કારણ કે ડૉક્ટર પોતે તો વિચાર કરે ને કે એની બર્થડેના દિવસે જેને જોઈતું હોય એની આજુબાજુના અઠવાડિયામાં આવતું હોય અને સિઝેરિયન કરવાની જરૂર હોય તો જુદી વસ્તુ છે, નહીં તો એ જ દિવસે એના માતાના બર્થડે કે એના પિતાના બર્થડેને દિવસે જ એનો બર્થ થાય એને જે પ્રીમેચ્યોર ડિલિવરી તો કોઈ નહીં કરાવે. પ્રીમેચ્યોર ડિલિવરી થવાથી માતાને ડિલિવરી વખતે એટલો પ્રોબ્લેમ થવાની શક્યતા નથી હોતી, પણ પછી જે બાળુ છે એનો જે પ્રોબ્લેમ શરૂ થઈ જાય કે બાળક જે અધૂરા મહિને જન્મ્યું છે એને સાચવવું, એને ઉછેરવું, એના જે કોમ્પ્લિકેશન્સ થાય એને લીધે માતા ઉપર એનો સ્ટ્રેસ તો થવાનો જ છે. અંગ વગરનું બાળક ના જન્મે. પ્રીમેચ્યોર ડિલિવરી એટલે એનો પૂરતો વિકાસ થાય એ પહેલા, એટલે 37 અઠવાડિયા પહેલા બાળકનો જન્મ થઈ જાય. ધારો કે જેવી કે થતું હોય કે બાળકની આજુબાજુનો જે મેમરીન્સ હોય છે, ગુજરાતીમાં જેને ટશિયો કહેતા હોય છે, કેટલાક કેસીસમાં એ વહેલું પાણી પડી જાય. એવું પાણી એકવાર પડી જાય પછી પ્રેગ્નન્સી લાંબો વખત ચાલતી નથી, એટલે પ્રીમેચ્યોર ડિલિવરી થવાની શક્યતા રહે. બે બાળકો કે એનાથી વધારે બાળકો ગર્ભમાં હોય તો પણ ડિલિવરી વહેલી થવાની શક્યતા રહે. એટલે બાળક ખોડખાપણવાળું હોય તો આજકાલના જમાનામાં તો 12 અઠવાડિયે અને 16 અઠવાડિયા કે 20 અઠવાડિયે સોનોગ્રાફી કરી જ લેતા હોય છે કે બાળકમાં કંઈ ખોડખાપણ છે. એટલે એવું કોઈ અંગ વગરનું કે એવું કોઈ ખોડખાપણવાળું બાળક હોય તો એ પહેલાં જ ખબર પડી જાય. પણ એ ડિલિવરી વખતે જે ખબર પડે એવા કિસ્સામાં કે જેમાં સોનોગ્રાફી એક વાર થઈ જ ના હોય અથવા એવી શંકા પડે એવું કંઈ ડૉક્ટરને પણ ન લાગ્યું હોય અને છેલ્લે સુધી એ મિસ થઈ જાય તો બાળક ખોડખાપણવાળું આવી શકે ખરું. એવા કેસીસમાં હા, ડિલિવરી વહેલી થવાની શક્યતા ખરી. તમે આગળ જણાવ્યું એમ કે પહેલી એકવાર પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જાય તો બીજી વાર થવાના ચાન્સીસ વધારે થાય, તો એના માટે કઈ કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ, ડોક્ટરની કઈ રીતે તેમાં લેવી જોઈએ સલાહ? પ્રીમેચ્યોર ડિલિવરી અટકાવવા માટે મુખ્ય તો માતાને જે પીરિયડમાં પહેલી વાર પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોય એ સમયગાળા દરમિયાન એને સંપૂર્ણ આરામ મળે એની ખાતરી એને પ્રયાસ કરવો જોઈએ. બીજું, ગર્ભાશયના સંકોચનો શરૂ ના થઈ જાય એના માટેની જે દવાઓ આવે છે એ પણ આપવામાં આવે છે કે જેથી પ્રેગ્નન્સી જેટલી લંબાવી શકાય એટલે 37 અઠવાડિયા સુધી પણ જો પેશન્ટ પહોંચી જાય તો પછી બાળકને કંઈ ખાસ તકલીફ થવાનો સવાલ નથી રહેતો. બધા કેસીસમાં અટકાવી શકાય એવું નથી પણ હોતું. ઘણીવાર ગર્ભાશયનું મુખ બહુ જલ્દી ખુલી જતું હોય, એ બાળકનું વજન સહન ન કરી શકે, એવા કિસ્સામાં ગર્ભાશયનું મુખ બંધ કરવાના પણ ઓપરેશન્સ થતા હોય છે, પણ પ્રીમેચ્યોર ડિલિવરી માટે એ બહુ કામનું નથી. એબોર્શન્સ થઈ જતા હોય તો જુદી વાત છે. જે લોકો જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી દરમિયાન રેગ્યુલર ચેકઅપ કરાવે છે એમનામાં તો પ્રીમેચ્યોર ડિલિવરીના ચાન્સીસ ઘટી જ જાય છે? ના, જરૂરી નથી. કારણ કે અમુક કારણો એવા હોય કે જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી. ધારો કે માતાને સખત બ્લડ પ્રેશર વધી ગયું કે એક સખત સોજા આવવા માંડ્યા જેને પ્રી એક્લેમ્પ્સિયા કહેતા હોઈએ અને એ કોઈ રીતે કંટ્રોલમાં ના આવતું હોય ને આપણને એમ લાગે કે બાળક અંદર રહે એના કરતાં બહાર આવી જાય તો બાળકને જોખમ ઓછું છે અથવા માતા પર જોખમ વધતું જાય તો પ્રીમેચ્યોર ડિલિવરી કરાવવી પડે. ટ્વિન્સ હોય, ટ્રિપ્લેટ્સ હોય, ટ્રિપ્લેટથી વધારે તો લોકો થવા ના દે પણ ટ્રિપ્લેટ સુધી ઘણીવાર જતા હોય છે તો ટ્રિપ્લેટમાં તો કોઈ સંજોગોમાં પૂરા મહિનામાં પેશન્ટ પહોંચવાનું નથી, ટ્વિન્સમાં પહોંચવાની શક્યતા ખરી. એટલે તે વખતે એન્ટીનેટલ કેર ચાલુ હોય તો ખ્યાલ આવી જાય કે આનામાં થવાની શક્યતા છે, કાળજી લો તમે, પણ આખરે તો થાય તો થાય જ. પ્રીમેચ્યોર ડિલિવરી થવાનું જેનામાં આપણને શંકા પડતી હોય અથવા પ્રીમેચ્યોર ડિલિવરીની પહેલાંની હિસ્ટ્રી હોય
રેગ્યુલર એન્ટીનેટલ ચેકઅપ માટે આવવું જોઈએ. તે વખતે વજાઇનલ એક્ઝામિનેશનથી નહીં તો અલ્ટ્રાસાઉન્ડની મદદથી ગર્ભાશયનું મુખ બંધ છે, કેટલી લંબાઈ છે એ જોતા રહીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રીમેચ્યોર ડિલિવરીમાં જવાની શક્યતા વધતી જાય છે કે શું થાય છે. એ જ પ્રમાણે એને આરામ જે મળવો જોઈએ, દવાઓ જે લેવી જોઈએ, એ લેવાથી પ્રીમેચ્યોર ડિલિવરીનું રિસ્ક થોડું ઘણું આપણે ઓછું કરી શકીએ ખરું. અને અમુક મધરની કન્ડિશનમાં જેવું કે બ્લડ પ્રેશર બહુ વધી ગયું હોય કે સિવિયર ડાયાબિટીસ હોય, કંટ્રોલમાં ના રહેતું હોય, બાળકનું વજન વધારે પડતું હોય અથવા બીજા કોઈ પ્રોબ્લેમ્સને માટે જો સિઝેરિયન કરવાની જરૂર પડે વહેલું 37 અઠવાડિયા પહેલાં, તો એ પણ જો એન્ટીનેટલ કેર સરખી લેવાતી હોય તો એ ઘણું ઓછું થઈ જાય. મેમરીન સ્વેલી રપ્ચર થઈ જાય કે ગર્ભાશયનું મુખ ખુલી જાય એના પર આપણો એટલો કંટ્રોલ નથી હોતો. પણ બીજી બધી કન્ડિશન્સમાં જો સરખી સારવાર મળતી હોય પેશન્ટ પણ એ જે ડૉક્ટર કે ફોલો કરે તો પ્રીમેચ્યોર ડિલિવરીનું રિસ્ક ઘટાડી શકાય. કારણ કે પ્રીમેચ્યોર ડિલિવરીમાં બાળક ઉપર તો જોખમ વધતું જ જાય છે. અત્યારે પીડિયાટ્રિક કેર એટલી સારી થઈ છે કે 26 અઠવાડિયાનું બાળક પણ બચી જાય, પણ એને મેન્ટલ એબનોર્મલિટી થવાની શક્યતા, ન્યુરોલોજિકલ ડેમેજ થવાની શક્યતા વધારે હોય, ન્યુનેટલ આઈસીયુમાં એને રહેવું પડે એટલે ખર્ચો પુષ્કળ વધી જાય, એના માટે દેખરેખ જેની કરવી પડે તે 37 અઠવાડિયા સુધી ખેંચી જવાય એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે કે જેથી બાળકને પ્રોબ્લેમ થવાની શક્યતા ઘણી ઓછી થાય. નહીં તો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જે ખાસ પ્રીમેચ્યોર બેબીઝમાં થતું હોય છે એને માટે બાળક આપણે ગુમાવી પણ બેસીએ. આજના યુગમાં પ્રીમેચ્યોર ડિલિવરીનો રેશિયો નીકળી શકે છે, રેશિયો કેટલો હશે આજનો, કોઈ અંદાજ કરો આપને. એ કયા પોપ્યુલેશનમાં તમે જુઓ છો એના ઉપર આધાર રાખતું હોય છે, પણ ડિલિવરી પ્રીમેચ્યોર થવાના ઇન્સિડન્સીસ વધતા જાય છે. જી દોસ્તો, આપણે પ્રીમેચ્યોર ડિલિવરી વિશે ઘણી ખરી માહિતી મેળવી, જેવી કે પ્રીમેચ્યોર ડિલિવરી થવા માટેનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક અપૂરતું ન્યુટ્રિશન છે, સાથોસાથ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં જે વ્યસન છે તો એ વ્યસન પણ ક્યાંક એક કારણભૂત ગણાય છે. સાથોસાથ પ્રીમેચ્યોર ડિલિવરીને અટકાવવા માટે રેગ્યુલર ડૉક્ટરી તપાસ કરાવવી જોઈએ તેવું પણ આપણે જાણ્યું. તો આ હતો આજનો ખાસ પ્રીમેચ્યોર ડિલિવરી પરનો અહેવાલ. નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબતક. કેમેરામેન જુનેદ જફાઈ સાથે જિજ્ઞા ગઢવી, અબતક ચેનલ, રાજકોટ.